નગરપાલિકા આર્થિક રીતે સક્ષમ રહે તે હેતુસર તમામ ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી. આ કડક નિર્ણય વર્તમાન નગર અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર દ્વારા લેવામાં આવ્યો છે. ભુજ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં રોડની સમસ્યા, ગટરની સમસ્યા, પાણીની સમસ્યા, રસ્તાઓની સમસ્યા, કોઈ પણ સમસ્યાના કામ માટે તે કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવતા હોય છે અને આ માટે ભુજ નગરપાલિકા ટેન્ડર બહાર પાડતી હોય છે. વર્તમાને જ્યારે નગરપાલિકાની નવી બોડી કાર્યરત છે તો આ બોડી દ્વારા સમગ્ર ટેન્ડર માટેની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે અને હવેથી દરેક કામ માટેના ઈ ટેન્ડર જ બહાર પાડવામાં આવશે. નગરપાલિકા દ્વારા પહેલા ઓફલાઈન ટેન્ડર ભરવા માટેની પ્રક્રિયા ચલાવવામાં આવતી હતી અને તેને કારણે નગરપાલિકાને ભારે માત્રામાં આર્થિક નુકસાની થઈ હતી, પરંતુ હવે જ્યારે ઓનલાઈન ટેન્ડર કરી દેવામાં આવ્યા છે તેને કારણે નગરપાલિકાને મુશ્કેલી પણ નહીં પડે અને નગરપાલિકાને જે આર્થિક નુકસાન ભોગવવું પડતું હતું તે પણ ભોગવવાનો વારો નહીં આવે. ભુજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતા અલગ અલગ કોન્ટ્રાક્ટ, જેની સૌ પ્રથમ ટેન્ડર ભરવામાં આવતું, ત્યારબાદ ટેન્ડર પ્રમાણે કામ આપવામાં આવ્યા, જે ટેન્ડર ભરવામાં આવતા તે ઓનલાઈન નહોતા, જેથી કોઈ પણ કોન્ટ્રાક્ટર આ ટેન્ડરને આસાનીથી જાણી જતું, જેથી હવે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી નગરપાલિકાને પણ ફાયદો થશે. આવો વધારે જાણીએ નગર અધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર પાસેથી. ભુજ નગરપાલિકાના પ્રમુખ થયા પછી એક નિર્ણય લીધો કે નગરપાલિકાના તમામ ટેન્ડર ઈ ટેન્ડર થશે, કારણ કે ભુજ નગરપાલિકાની અંદર 30% ટેન્ડર ઓફલાઈન થતા હતા. ઓફલાઈન ટેન્ડરથી નુકસાની થતું હતું કે કોણ ટેન્ડર લઈ ગયો એની ખબર પડી જતી કોન્ટ્રાક્ટરોને, એટલે કોન્ટ્રાક્ટરો એકબીજાના ટેન્ડર લઈ રિંગ કરી લેતા અને નગરપાલિકાને જે વસ્તુ સસ્તી મળવી ખબર એની બદલી મોંઘી મળતી, એટલે આ રિંગ હવે નહીં થાય. કારણ કે ઓનલાઈન ટેન્ડર કોણ ભરે છે, કેવી રીતે ભરે છે કોઈને ખબર પડતી નથી, એટલે નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ અને નગરપાલિકાને મજબૂત કરવા માટે કરીને આ પગલો ભર્યો છે અને આવનારા દિવસોમાં આનાથી પણ આકરા પગડા ભરશું એની ખાતરી આપું છું.